છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેનમાં યુવાનો કિશોરોથી લઈને નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગે માત્ર 13 દિવસના નવજાત બાળકને 7 દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કર્યો છે. કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ કોરોના વોરિયર્સનું કોવિડ વોર્ડમાં કિલકિલાટ ગુંજાવતા પરિવાર અને બાળ વિભાગના સ્ટાફની ખુશી સમાય ન હતી. વરાછાના પૂણા ગામ વિસ્તારમાં રહેતા મહેશભાઈ પટોડિયાની પત્ની આશાબેન 9 મહિના સગર્ભાતા તેમ પ્રસૂતિની પીડા થતાં વરાછાના સામાજિક સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં તારી 2 એપ્રિલે દાખલ કર્યા હતા. જે આશાબેને રાત્રે 11 કલાકે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલે પટોડિયા દંપતીના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરતા બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પ્રસૂતાએ ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. 10 દિવસ બાદ આ દંપતી બાળકને ફરી હોસ્પિટલમાં તપાસ માટે લઈ આવ્યા, જ્યાં 10 દિવસના બાળકનો રેપિડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરતા બંને રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેથી સારવાર માટે વરાછાની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો, જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. પરંતુ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા પટોડિયાને પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી તારીખ 13મીએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને શિફ્ટ કર્યું હતું. બાળરોગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર DU ડૉક્ટર અપૂર્વ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનામાં 34 સગર્ભા મહિલાઓની ડિલિવરી કરવામાં આવી હતી, જેમાં હાલ સુધીમાં 1 પણ બાળક પોઝિટિવ આવ્યું ન હતું. તે બાબતની અમને ઘણી ખુશી છે, પરંતુ ગત તારીખ 13મી એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલથી નવી સિવિલ પ્રસૂતા આશાબેન સાથે કોરોના પોઝિટિવ બાળકને પીડિયાટ્રિક વિભાગના NICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું, ત્યાં તેનું CRP અને D ડાયમંડ લેવલ પણ વધી જવા પામ્યું હતું. માત્ર 13 દિવસના બાળકની કોરોનાની સારવાર કરવી પણ ઘણી મુશ્કેલ હોય છે. શરૂઆતમાં એન્ટીબાયોટિક આપીને સારવાર શરૂ કરી હતી. અમારી તબીબી ટીમે બાળકની સાથે માતાની પણ એટલી જ કાળજી રાખી, કેમ કે બાળક પોઝિટિવ હતું અને માતા નેગેટિવ, પરંતુ આખરે 7 દિવસની સારવારમાં બાળકને સંપૂર્ણપણે કોરોના મુક્ત કરવામાં સફળતા મળી છે. માતા બાળક ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફરતા તેમના પરિવારની જેટલી ખુશી છે એમનાથી અધિક ખુશી તબીબી સ્ટાફને રહેવા પામી છે. અઝર કુરશી, D10 News.